Hello everyone, good morning. તો મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે જોયું કે ચેપ્ટર 16 ચાંદો પકડ્યો, એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 ભણી ગયા. હવે પાર્ટ 3 ભણીએ. તો આપણે પાર્ટ 1 માં પાંદડાઓ વિશે પ્રશ્નના ઉત્તર દેખ્યા કે ચિત્રમાં કયા પ્રાણીઓ છે, તો વાંદરા છે એ રીતે. પછી પાર્ટ 2 માં આપણે મેં તમને સમજાવ્યું થોડું કે જંગલમાં એક તળાવ હતું, તળાવની પાસે એક ઝાડ હતું, ઝાડ પર વાંદરા રહેતા હતા. વાંદરા ફળ ખાતા અને કુદાકૂદ કરતા હતા. પૂનમની રાત હતી, વાંદરા ઊંઘતા હતા. એક નાના વાંદરાએ તળાવમાં જોયું, તળાવના પાણીમાં ચાંદા મામા દેખાતા હતા. તો આ વાર્તા મેં તમને આગળ સંભળાવી, તો વાર્તામાં શું છે એ તમને સમજણ પડી ગઈ હશે. પછી આગળ જોઈએ કે વાંદરા ક્યાં રહેતા હતા. થોડા પ્રશ્નનો ઉત્તર છે, તો વાંદરા ક્યાં રહેતા હતા? ઝાડ પર. પછી બીજા નંબરમાં છે, નાના વાંદરાએ તળાવમાં શું જોયું? નાના વાંદરાએ તળાવમાં શું જોયું? તો નાના વાંદરાએ તળાવમાં ચાંદા મામા જોયા. બધા બચ્ચા શું પકડીને લટકવા લાગ્યા? બધા બચ્ચા હતા એ શું પકડીને લટકવા લાગ્યા? તો પૂંછડી પકડીને લટકવા લાગ્યા. એક વાંદરાએ ઝાડની ડાળી પકડી હતી અને બીજા બધા વાંદરા એકબીજાની પૂંછડી પકડીને લટકવા લાગ્યા. બધા બચ્ચા ધબાક કરતા ક્યાં પડ્યા? બધા બચ્ચા ધબાક કરતા ક્યાં પડ્યા? તો બધા બચ્ચા ધબાક કરતા તળાવમાં પડ્યા. ક્યાં પડ્યા? તળાવમાં. હવે એના પછી પ્રશ્ન 5 માં જોઈએ કે અક્ષરો ગોઠવી શબ્દ બનાવો. અક્ષરો ગોઠવીને શબ્દ બનાવો. તો છ પૂડી, તો શું આવશે? પૂંછડી. પછી છે મ ન પૂ, મ ન પૂ, તો શું આવશે? પૂનમ. પછી છે લ જંગ, લ જંગ, તો શું આવશે? જંગલ. આ આડાવાળો અક્ષર છે અને પ્રોપર આપણે શબ્દ બનાવવાનો છે. ફરી છ પૂડી, તો પૂંછડી. મ ન પૂ, તો પૂનમ. લ જંગ, તો જંગલ. માચા માંદા, તો ચાંદા મામા. તો એનો પ્રોપર શબ્દ બનાવવાનો છે, જે તમને આવડી ગયો હશે કે માચા માંદા, તો ચાંદા મામા, એ રીતે લખવાનું રહેશે, જે આપણે પાર્ટ 2 માં ભણી ગયા. હવે પાર્ટ 3 માં આપણે જોઈએ શબ્દો ગોઠવી વાક્ય બનાવો. શબ્દો ગોઠવીને વાક્ય બનાવો. તરે છે હોડી તળાવમાં, તરે છે હોડી તળાવમાં. તો આ શબ્દો બધા આડાવાળા છે, એને આપણે ગોઠવવાના છે અને પછી એનું વાક્ય બનાવવાનું છે. તો તરે છે હોડી તળાવમાં, તો શું આવશે વાક્ય? કે હોડી તળાવમાં તરે છે. હોડી, હોડી તળાવમાં તરે છે. શું આવશે? હોડી તળાવમાં તરે છે. જે તમે લખી શકો છો બુકમાં જોઈને, મારી સાથે પેન્સિલ બુક બધું લઈને રેડી રહેજો. પછી એક હતું જંગલમાં તળાવ, એક હતું જંગલમાં તળાવ. તો એનું આપણે પ્રોપર વાક્ય કઈ રીતે બનાવીશું? તો જંગલમાં એક તળાવ હતું, જંગલમાં એક તળાવ હતું. શું આવશે? જંગલમાં એક તળાવ હતું. પછી છે એક હતી બસ જંગલમાં, એક બસ હતી. ક્યાં હતી? જંગલમાં. એક હતી બસ જંગલમાં. તો જંગલમાં એક હતી બસ જંગલમાં જતી. તો આપણે શું લખીશું? એક હતી બસ જંગલમાં જતી. તો એનું પ્રોપર વાક્ય કઈ રીતે બનશે? તો જંગલમાં એક બસ જતી હતી, જંગલમાં એક બસ જતી હતી, એ આપણે પ્રોપર વાક્ય બનશે. પછી આગળ જોઈએ કે સૂજી યુક્તિ એકને, સૂજી યુક્તિ એકને.
तो एने पण आपणे प्रॉपर वाक्य बनाववानुं छे। एवुं कोई वाक्य बने नहीं, सूजी युक्ति एक ने तो एक ने युक्ति सूजी स्व से एक ने युक्ति सूजी। तो आ रीते आपणे प्रॉपर वाक्य बनाव्या छे। फरी एक वार तमने समजावी दऊं छुं के होड़ी तळामां तरे छे, जंगलमां एक तळाव हतुं, जंगलमां एक बस जती हती, एक ने युक्ति सूजी। तो आपणे पाठ 3 मां आड़ा आड़ा शब्दों गोठव्या ने वाक्य बनावी। हवे फरी आगळ जोईए प्रश्न 7। आड़ा आड़ा शब्दों योग्य रीते गोठवीने वाक्य बनाओ अने खाली जग्यामां लखो। तो एमां आपणे जोईशुं के पहेलुं छे रहे सिंह जंगलमां। तो पहेलानो तो आंसर लखेलो छे के सिंह जंगलमां रहे छे। पछी बीजा नंबरमां छे घरनी करे छे चौकी कूतरो। बीजा नंबरमां छे प्रश्न 7। उत्तर 2। तो जोईए के घरनी करे छे चौकी कूतरो। तो कूतरो घरनी चौकी करे छे। तमे लखी सको छो लखवू होय तो के कूतरो घरनी चौकी करे छे। पछी छे 3 नंबर मां बिलाड़ी ने दूधनी वास आवी, आवी वास बिलाड़ी ने दूधनी। तो एनु प्रॉपर वाक्य बनशे बिलाड़ी ने दूधनी वास आवी। फरी एक वार आवी वास बिलाड़ी ने दूधनी। तो एनु प्रॉपर वाक्य शुं बनशे बिलाड़ी ने दूधनी वास आवी। तो आपणे लखीशुं बिलाड़ी ने दूधनी पास आवी। पछी 4 नंबर मां जोईए तरस खूब कबूतर ने लागी, तरस खूब कबूतर ने लागी। तो कबूतर ने खूब तरस लागी। सुवाक्य बनशे कबूतर ने खूब तरस लागी। बराबर। पछी 5 नंबर मां जोईए के गया झड़पथी चक्की बेन जंगल मां, गया झड़पथी चक्की बेन जंगल मां। तो चक्की बेन झड़पथी जंगल मां गया, स्व से चक्की बेन झड़पथी जंगल मां गया। चक्की बेन झड़पथी जंगल मां गया। पछी आपणे जोईए के नंबर 6 मां छे झाड पर टोळू वांदराओ, छे झाड पर टोळू वांदराओ। तो शुं बनशे झाड पर वांदराओनुं टोळू छे, झाड पर वांदराओनुं टोळू छे। तो झाड पर वांदराओनुं टोळू छे। पछी आपणे 7 नंबरमां जोईए के आकाशमां विमान छे उड़े विमान आकाशमां, छे उड़े विमान आकाशमां। तो आपणे शुं लखीशुं आकाशमां विमान उड़े छे। शुं लखीशुं आकाशमां विमान
उड़े पची अपने आठ नंबर में जुए के पड़े छे गर्मी उनाळामां खूब पड़े छे गर्मी उनाळामां खूब तो उनाळामां खूब गर्मी पड़े छे स्वर से उनाळामां खूब गर्मी पड़े छे पची अपने जुए नौ नंबर में के बहु चॉकलेट भावे छे मने बहु चॉकलेट भावे छे मने तो मने चॉकलेट बहु भावे छे मने चॉकलेट बहु भावे छे मने चॉकलेट बहु भावे छे तो आपणे आज जोयुं बराबर तो तमे जोई लीधा आ आड़ा शब्दों ने प्रॉपर वाक्य बनाव्या आमा पण आपणे आड़ा शब्दों ने प्रॉपर वाक्य बनाव्या आपणो पार्ट थ्री अहींया पूर्ण थाय छे तमने आटला सुधी समजण पड़ी गई हशे बराबर तो तमे स्क्रीनशॉट लेवो होय तो पण लई शको छो बराबर तो हवे नेक्स्ट में आपणे पार्ट फोर पण भणीशुं बराबर तो पार्ट थ्री अहींया पूर्ण थयो थैंक यू।